વેરાવળમાં પીઆરબી જવાનોની મૌન રેલી ફરજ મુક્ત કરવાના નિર્ણયના વિરોધમાં રેલી યોજવામાં આવી વેરાવળ ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી રેલીનું આયોજન પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે ફરજ મુક્ત કરવાના નિર્ણયને પાછો ખેંચવા વિનંતી કરવામાં આવી છે ગુજરાતના 6400થી વધુ જવાનો પ્રભાવિત થશે તો વેરાવળ ટાવર ચોકથી રેલીનું આયોજન કરવામાં આવ્યું વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રાકેશ જી રાકેશ શું છે વધુ વિગતો જી બંસી આપને જણાવો તો તાજેતરમાં જ ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા 18/11/2023 ના રોજ એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 3 વર્ષથી વધુ જે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ક્રમશઃ તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવે આ આદેશના પગલે ટીઆરબી જવાનો પર જોખમ તોળાઈ રહ્યું છે અને છેલ્લા 5 કે 7 વર્ષથી જે ટીઆરબી જવાનો ફરજ બજાવી રહ્યા છે તેમને પોતાની નોકરીથી હાથ ધોવાનો વારો આવી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થનાર હોય જેને પગલે ટીઆરબી જવાનો ચિંતામાં મુકાયા હોય હાલ વેરાવળ ખાતે જિલ્લાભરના ટીઆરબી જવાનો એકઠા થયા હતા અને મૌન રેલી યોજી હતી પ્રાંત અધિકારી મારફત સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જે ટીઆરબી જવાનો છે તે બેરોજગાર થતા હોય અને પરિવારની મોટી જવાબદારી હોય તેને ધ્યાને લઈ સરકાર પોતાના નિર્ણયમાં ફેરવિચારણા કરે તેવી આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી છે સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ જે રાજ્ય સરકારનો જે નિર્ણય છે તેના કારણે રાજ્યના 6400થી વધુ ટીઆરબી જવાનો છે તેની અસર પહોંચનાર છે એટલે રાજ્ય સરકાર આ મુદ્દે ફેરવિચારણા કરે તેવી વિનંતી કરતું આવેદનપત્ર ટીઆરબી જવાન દ્વારા આપવામાં આવ્યું છે જી બંસી જી રાકેશ સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર આર્થિક ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ ભારતનો જીડીપી પહેલીવાર 4 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યો ભારત વિશ્વમાં 4થા ક્રમની મજબૂત ઇકોનોમી બની છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આંકડા જાહેર કર્યા ભારતે 19 નવેમ્બરે નોંધાવી આર્થિક સિદ્ધિ જર્મનીને પછાડી ભારત 4થા ક્રમે પહોંચ્યું 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું અનુમાન હવે ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે ભારત હાલ જાપાનનું અર્થતંત્ર 4.4 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે છે સમાચારની શરૂઆત કરીશું ઠંડીના સમાચારોથી રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો છે તે ગગડ્યો છે 9 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નલિયામાં 12.8 ડિગ્રી તાપમાન રહ્યું અને 12.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નલિયામાં અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ડીસા ભુજમાં તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો છે વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન તો આગામી 3 દિવસમાં હજુ ઠંડીનું પ્રમાણ વધી શકે છે શિયાળાની ઠંડીમાં ધીમે ધીમે હવે વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદીઓ પણ પોતાની હેલ્થને લઈને અવેર બન્યા છે અમદાવાદની અંદર વિવિધ ગાર્ડનમાં લોકો વહેલી સવારે કહી શકાય કે કસરત કરતા નજરે પડી રહ્યા છે વોકિંગ કરતા નજરે પડી રહ્યા છે શિયાળાની શરૂઆત થતાની સાથે શિયાળામાં ઠંડીમાં વધારો થતાની સાથે અમદાવાદના વિવિધ ગાર્ડનમાં લોકો છે તે અત્યારે પોતાની હેલ્થને લઈને અવેર બન્યા છે અને કહી શકાય કે અલગ અલગ પોતાની રીતે કસરત છે તે કરી રહ્યા છે સાથે જ વોકિંગ પણ કરી રહ્યા છે અમદાવાદની અંદર મોટાભાગના ગાર્ડન હોય કે પછી અમદાવાદનું રિવરફ્રન્ટ હોય તમામ જગ્યાએ અત્યારે લોકો વોકિંગ કરતા અથવા તો કહી શકાય કે કસરત કરતા જે છે તે નજરે પડી રહ્યા છે આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું અત્યારે જોઈ શકો છો દ્રશ્યમાં મોટાભાગના લોકો છે તે અમદાવાદના અલગ અલગ ગાર્ડનમાં વોકિંગ કરતા જે છે તે નજરે પડી રહ્યા છે આપણે કેટલાક યુવાનો સાથે પણ વાત કરીશું મિત્ર બેન શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે કેવો માહોલ લાગે છે ત્યારે સવાર સારું લાગે છે ગુલાબી ઠંડી છે એટલે ગમે છે ચાલવું ચોક્કસથી કહી શકાય ગુલાબી ઠંડી છે એટલે ચાલવું ગમે છે તેવું અમદાવાદીઓ કહી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર અત્યારે લોકો છે તે પોતાની હેલ્થને લઈને અવેર થયા છે ને વોકિંગ કરતા નજરે પડી રહ્યા છે આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કારણ કે શિયાળાની ઠંડકની અંદર અમદાવાદીઓ ઓલવેઝ ચાલતા જે છે ગાર્ડનમાં નજરે પડતા હોય છે સાહેબ શિયાળાની ઠંડીની શરૂઆત થઈ છે શું કહેશો ઠંડીની શરૂઆત થઈ છે વોકિંગ કરી રહ્યા છે અમદાવાદીઓ પોતાની હેલ્થ માટે અવેર છે તો એ તો કરવું જ જોઈએ ને હેલ્થ માટે તો બહુ સારું છે ગાર્ડનમાં શિયાળામાં બહુ લોકો ચાલવા ના હવે ચાલુ થઈ જશે હમણાં દિવાળીમાં થોડા ઓછા થઈ ગયા હતા હવે બધા આવી જશે ચોક્કસથી જે રીતે કહી શકાય કે અત્યારે શિયાળાની શરૂઆત થઈ છે ઠંડીની અંદર વધારો થયો છે તો લોકો છે તે પણ અત્યારે ગાર્ડનમાં ચાલતા નજરે પડી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ
सूरत में आपघात नो प्रयास करनार युवक नु मौत निपजू छे। परिवारे ठपको आपता युवके गड़े फांसो खाधो हतो। परिवारजनोए खराब संगत बाबते ठपको आप्यो हतो। 18 ऑक्टोबरे आपघात नो प्रयास आ युवके कर्यो। एक महिनानी सारवार बाद अंते आ युवक नु मौत निपजू छे। तो सूरत थी वधु एक माठा समाचार। आपघात नो एक युवके प्रयास कर्यो हतो ने आखरे सारवार दरमियान तेनु मौत निपजू। तो वधु विगत मेळवीशुं। समरता आजम साले फोन लाइन पर जोड़ाया छे। आजम, शुं हतो आ समग्र मामलो? मूळ महाराष्ट्रना वतनी અને હાલ મીઠીખાડી નજીક રામાભાઈ ચોક ખાતે રહેતા 21 વર્ષે ઝુબેર હસનભાઈ શેખ અભિષેક ટેક્સટાઇલ માર્કેટમાં સાડીનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને ભાઈઓ સાથે રહેતો હતો। ઝુબેરે 18 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે ઘડો ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતા પરિવાર દોડી ગયાની લટકતી હાલતમાં નીચે ઉતરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। ત્યારબાદ એક મહિના સુધી લાંબી સારવાર ચાલી હતી। 6 દિવસ પહેલા સારવારથી રજા પણ આપી દેવામાં આવી હતી, પરંતુ 19 નવેમ્બરે ફરી એકવાર એની તબિયત ખરાબ થતા એને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। માત્ર પરિવારની વાતનું માઠું લાગી આવ્યું હતું, જેના કારણે આપઘાતનો પ્રયાસ કરતો હતો। મિત્રોની ખરાબ સંગતમાં આવી જતા પરિવારે તેને સારા મિત્રો સાથે ફરવાનું જણાવ્યું હતું, જેના કારણે આપઘાત કરી દીધો છે। જી બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ। અમદાવાદમાં ચાલુ મેચમાં ગ્રાઉન્ડ પર ઘૂસ્યો યુવક, યુવક ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનું સામે આવ્યું। વેન જોન્સન નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે। તો સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા તેણે આ પ્રકારની હરકત કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। યુવકે પેલેસ્ટાઇનના સમર્થનમાં લખાણવાળું ટી શર્ટ પણ પહેર્યું હતું। તો અગાઉ આ યુવક સામે ઓસ્ટ્રેલિયામાં 3 કેસ નોંધાયેલા છે। વધુ વિગત મેળવીશું। જિગ્નેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જિગ્નેશ, આ યુવક મેદાનમાં ધસી આવ્યો હતો, શું કાર્યવાહી કરવામાં આવી, શું છે વધુ વિગતો? અમની વાત કરવામાં આવે છે, પહેલા શ્રેણી સમર્થક કે જે મૂળ ઓસ્ટ્રેલિયાનો હતો અને તે ગઈકાલે અચાનક જ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘૂસી આવ્યો અને તેને ક્રિકેટ મેદાનમાં જઈ અને વિરાટ કોહલીને જે મળ્યો હતો, જે મામલે પોલીસની બેદરકારી સામે આવતા આખરે પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે। પરંતુ જ્યારે આ યુવકની હિસ્ટ્રી એટલે કે તેનો ભૂતકાળ તપાસવામાં આવે, ત્યારે અગાઉ પણ તે આ રીતે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અગાઉ પણ આવી રીતે ક્રિકેટ સ્ટેડિયમમાં અથવા તો અન્ય કોઈ મેચમાં ઘૂસી આવ્યાનો હકીકત સામે આવી છે। પરંતુ ત્યારે જે ટી શર્ટ પહેરી હતી પેલેસ્ટાઇનના સમર્થકની તેને લઈ અને હજી તર્ક વિતર્ક છે કે આખરે યુવકે આ ટી શર્ટ શા માટે પહેરી અને જો તે મૂળ ઓસ્ટ્રેલિયાનો છે તો શા માટે તે આ રીતે પેલેસ્ટાઇનની ટી શર્ટ પહેરી અને લોકો સમક્ષ અને મીડિયા સમક્ષ આવ્યો હતો, જે મામલે હજી પણ પોલીસ તેની પૂછપરછ અને તપાસ કરી રહી છે। બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ। તો ઓસ્ટ્રેલિયા બન્યું ક્રિકેટ વિશ્વકપ વિજેતા। ભારત સામે ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય થયો। ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 137 રન બનાવ્યા। તો લાબ્રુશેન અને હેડની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયા વિજયી થયું છે। લાબ્રુશેન અને હેડની ભાગીદારી ઓસ્ટ્રેલિયા માટે મેચ વિનર બની ગઈ। વર્લ્ડ કપમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો। ઓસ્ટ્રેલિયા 6ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે। સતત 10 મેચમાં વિજય બાદ ભારતની ફાઇનલમાં હાર થઈ। કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સ તેનાથી નિરાશ થયા હતા। બહુ અચ્છા ખેલે, પણ ઠીક હૈ, અબ યે ગેમ હૈ ઓર ગેમ મેં કોઈ હારતા કોઈ જીતતા, પરંતુ હમે ઇસ બાત કી ખુશી હૈ કી આજ ઇતને બડે સ્ટેડિયમ મેં એસા મેચ હુઆ, ઇતને સારે લોગો કે બીચ મેં મેચ હુઆ। और यहाँ पर भी हमारी जो RW है रिंजनगर की, उन्होंने भी यहाँ पर ये पूरा ऑर्गेनाइज़ किया, बड़ी स्क्रीन ऑर्गेनाइज़ की और यहाँ पे लोग इकट्ठे हुए और एक उत्साह के साथ मैच देख रहे थे। थोड़ा उदास होकर जाएंगे परंतु फिर वापस जीतेंगे, हम सुनिश्चित जीतेंगे। ऑस्ट्रेलिया हैड वेरी गुड प्लेयर्स लाइक मैक्सवेल बोल्ट एंड लुलू ब्रिकेंच, सो आई डोंट नो व्हाई दे लॉस्ट इन द फाइनल्स विद एन इजी टीम। आई एम नॉट श्योर इट वाज सो इजी, बट आई एम वेरी सैड इन द फाइनल्स। They could have just lifted up the World Cup. It's obviously disappointing, but yeah, on the other end, India had a well campaign and yeah, they did good the whole campaign. It takes heart. It's obviously Virat's and Rohit's last World Cup, so maybe they don't play the 2027 one, but let's just hope they play it and win it next year. Disappointing to definitely tha because ummeedein bahut thi. India did dominate the World Cup 2023 definitely, and bahut sari historic milestones bhi achieve hue hain hamare khas players Virat Kohli and Mohammad Shami, they've done really well, but I think aaj ka din Australia ke naam tha, unki bowling, unki fielding, batting, everything was brilliant, but still cheers for India always.
उत्तरकाशी में टनल में रेस्क्यू ऑपरेशन नो नवमो दिवस, नौ दिवस थी फसाया छे 40 श्रमिकों टनल में। नौ दिवस थी चाली रह्यु छे आ रेस्क्यू ऑपरेशन, परंतु हजू श्रमिकों ने बहार काढ़वामां नथी आव्या। हजू पण 4-5 दिवस नो समय लागी शके छे, तो श्रमिकों ने टनल मांथी बहार काढ़वा माटे वर्टिकल ड्रिलिंग चाली रह्यु छे। टनल में ड्रिलिंग करीने पाइप नाखवामां आवी रही छे, तो पाइप द्वारा श्रमिकों ने बहार काढ़वामां आवशे। श्रमिकों ने पाइप द्वारा अत्यारे तो खावा पीवानी वस्तुओ छे ते पहोंचाड़वामां आवी रही छे। खोराक अपाई रह्यो छे, पाणी अने ऑक्सिजन पण पाइप द्वारा अपाई रह्यु छे। तो 12 नवेम्बरे दिवाळीना दिवसे आ दुर्घटना घटी हती। सिलकियारामां टनलनो अंदरनो भाग 30 मीटर सुधी धसी पड्यो हतो। 40 श्रमिकों टनलमां काम करता हता अने 40 श्रमिकों छे ते फसाई गया हता। हजू पण 4-5 दिवसनो समय लागी शके छे तेमने बहार काढवामां। श्रमिकोनी तबियत पर असर थई शके छे, तेमने बीमारीओ थवानी पण शक्यता छे। બ્રાઝિલમાં વરસાદે મચાવ્યો છે કહેર, દક્ષિણ બ્રાઝિલ વરસાદી પૂરમાં ડૂબી ગયું છે। પૂર અને ભૂસ્ખલનના કારણે બ્રાઝિલમાં 6 લોકોના મોત થયા છે। સાંતા કેટરીના અને રિયો ગ્રાન્ડ સુલ રાજ્યોમાં લોકોના મોત થઈ રહ્યા છે। તો પૂરના કારણે બ્રાઝિલમાં મોટા પાયે નુકસાનની સ્થિતિ જોવા મળી રહી છે। હજારો લોકોને સ્થળાંતર કરીને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે। તો સુલમાં તાકવારી નદીમાં પૂર આવતા સ્થિતિ વણસી છે। તો બ્રાઝિલના 64 શહેરોમાં પૂરના કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। સૌથી વધુ 4 શહેરોમાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો। 3 દિવસમાં નવેમ્બર મહિનાની આગાહી કરતા બમણો વરસાદ અહીંયા વરસી ચૂક્યો છે। તો હજારો લોકોને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે। 64 શહેરો એવા છે કે જ્યાં ઇમરજન્સી લાગુ કરવાની ફરજ પડી છે। સપ્ટેમ્બરમાં અહીંયા ચક્રવાત આવ્યો હતો, નવેમ્બરમાં પૂર આવ્યું છે, એટલે બ્રાઝિલની માઠી દશા બેઠી હોય તેવું કહી શકાય। બ્રાઝિલમાં નવેમ્બરમાં ડબલ વરસાદ છે તે પડી ગયો છે। તો નર્મદા જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓની સૂચક ગેરહાજરીના પગલે મંત્રી દેવુસિંહ ચૌહાણ અકળાયા। સંબોધન દરમિયાન દેવુસિંહે જણાવ્યું કે જે અધિકારીઓ એમ સમજે છે કે મોટા છે એ બધા ઉપર છે, અહીં સેના માટે ડેમોક્રેટિક સિસ્ટમ છે, કોઈની રાજાશાહી નથી। વધુમાં તેમણે જણાવ્યું કે આપણા બધાનું જનતા પ્રત્યેનું કમિટમેન્ટ છે, તમારે તમારા કામની જવાબદારી નિભાવવાની છે। જે અધિકારી એમ સમજે છે કે અમે તો મોટા છીએ, બધા ઉપર છે, સેના માટે છે, આ ડેમોક્રેટિક સિસ્ટમ છે, કોઈની રાજાશાહી નથી, આપણા બધાનું એક કમિટમેન્ટ હોય છે જનતા પ્રત્યેનું, અને કમિટમેન્ટ તમારે તમારી રીતે તમારા વિભાગમાં તમારા કામની જવાબદારીથી નિભાય છે, અમે પણ નિભાવીએ છીએ। અમને પણ એમ થાય કે અમે ઘરે બેસીએ, કોમ બેસી, લોકો અમારા પર ભરોસો રાખે છે, વિશ્વાસ મૂકે છે। દર 5 વર્ષે લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે લોકો અમારા કામને જોઈને ફરીથી ચૂંટતા હોય છે। સરકાર આજે 10 વર્ષ થયા, હમણાં 30 વર્ષથી આ સરકાર ચાલે, ત્યારે કોઈએ પોતાની જવાબદારીમાંથી છટકવાનું નથી, દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છે।